તો ગાંધીનગરથી ભાજપના લોકસભા ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભર્યું. ઉમેદવારી ફોર્મમાં રજૂ કરેલી એફિડેવિટમાં તેમની સંપત્તિ વિશે માહિતી સામે આવી છે. એફિડેવિટની વિગતો મુજબ અમિત શાહ અને તેમના પત્નીની મળી અને કુલ 65 કરોડથી વધુની સંપત્તિ હોવાનો એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તેમની પત્ની પાસે 29 કરોડની સંપત્તિ છે. રોકડ, બેંક બચત, શેરોમાં રોકાણ અને સોના ચાંદી મળી કુલ 20.33 કરોડથી વધુની જંગમ મિલકત છે, જેમાં 17 કરોડ 46 લાખથી વધુનું શેરોમાં રોકાણ કરવામાં આવ્યું છે. 72.87 લાખના સોના ચાંદી હોવાનો એફિડેવિટમાં ઉલ્લેખ કરાયો છે. જ્યારે તેમની પત્ની પાસે રોકડ, બેંક બચત અને શેરમાં રોકાણની સાથે કુલ 22.46 કરોડની સંપત્તિ છે, જેમાં 1 કરોડ 10 લાખ વધુના સોના ચાંદી અને જવેરાત છે. 93 લાખથી વધુની ડિપોઝિટ છે, જ્યારે શેર્સમાં 20 કરોડથી વધુનું રોકાણ હોવાનો એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગાઉ 2019ની સંપત્તિ અને અત્યારની સંપત્તિ સાથે સરખામણી કરીએ તો છેલ્લા 5 વર્ષમાં અમિત શાહની મિલકતમાં લગભગ 100 ટકાનો વધારો નોંધાયો છે.